આજે ખુશીનો દિવસ છે અને જિલ્લાની જનતાની સૌથી પ્રિય બીકે ન્યૂઝ ચેનલના યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરવાની સંખ્યા આજે 1 લાખ ઉપર પહોંચી ગઈ છે. આ આંકડા જ ગવાહી આપી રહ્યા છે કે જિલ્લાની જનતા બીકે ન્યૂઝ ચેનલને કેટલો પ્રેમ આપે છે અને કેટલો વિશ્વાસ રાખે છે. સમય હતો 21મી સદીની શરૂઆતનો અને તે સમયે જ્યારે ટેકનોલોજીનું જોઈએ તેટલું આગમન ભારતમાં થયું ન હતું અને તેવા સમયે ગુજરાતના પછાત માનવામાં આવતા બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના બટાકાના વેપારી તરીકે જાણીતા મગનલાલ માળીના મગજમાં અલગ જ વિચાર ચાલી રહ્યો હતો અને તેમના આ વિચારો ભવિષ્યમાં મોટી ક્રાંતિ સર્જવાના હતા અને 5 નવેમ્બર 2001 મગનલાલ માળીએ બીકે ન્યૂઝ ચેનલની શરૂઆત કરી હતી અને પછાત બનાસકાંઠા જિલ્લાને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી સમાચારો પહોંચાડવાની શરૂઆત કરી. તે સમય ખૂબ જ કઠિન હતો કારણ કે ટેકનોલોજીના અભાવના લીધે ન્યૂઝ ચેનલ ચલાવવાની ખૂબ જ મુશ્કેલી હતી અને તેવા કપરા સમયમાં પણ બીકે ન્યૂઝ ચેનલની શરૂઆતે પોતાનો આગાજ કર્યો. બીકે ન્યૂઝ ચેનલની શરૂઆત થયાને 19 વર્ષ થઈ ગયા, પરંતુ એક પણ દિવસની રજા વગર દરરોજ રાત્રે સમયસર જિલ્લાની જનતા સમક્ષ જિલ્લાની વર્તમાન પરિસ્થિતિને રજૂ કરવા પ્રસારિત કરવામાં આવે છે. સમય બદલાતો ગયો અને બીકે ન્યૂઝ ચેનલ પણ ડિજિટલ પ્લેટફોર્મ પર આવી ગઈ અને જોત જોતામાં આજે બીકે ન્યૂઝ ચેનલની યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઇબરની સંખ્યા 1 લાખ સુધી પહોંચી ગઈ છે અને દરરોજ માત્ર યુટ્યુબ પર જ હજારોની સંખ્યામાં લોકો સમાચાર મેળવી રહ્યા છે. બીકે ન્યૂઝ ચેનલે મેળવેલી આ સિદ્ધિ એ મોટી સિદ્ધિ છે અને આ સિદ્ધિ અમને દર્શકોના પ્રેમના લીધે જ મળી શકે છે. અત્યારે આશા રાખીએ છીએ કે જેટલો પ્રેમ દર્શકોએ બીકે ન્યૂઝ ચેનલને આપ્યો છે તે પ્રેમ હંમેશા મળતો રહે, જેથી બીકે ન્યૂઝ ચેનલના દર્શકોની સમાચારની ભૂખ સંતોષવા માટે અગ્રેસર રહી શકે.